કલ્પનાનું મંથન સાત. સંધ્યા ટાણે ગાડીમાં હિડન લેક પાસેથી પસાર થતાં સૂર્યાસ્તના નિખરતા રંગોનું અંતિમ દ્રશ્ય જોતાં જ મારાથી બોલાઈ ગયું, વાવ, અદ્ભુત. અને આગળના ટર્નિંગ પોઈન્ટે કારનો યુટર્ન લેવાઈ ગયો. પહોંચ્યા પણ સૂર્ય અસ્ત થઈ ગયો હતો. આભમાં અંધકાર, સાથે સાથે આકાશી રંગો ગાયબ. બીજે દિવસે વહેલા ઉઠતા બારી બહાર કુદરતની એ જ કરામત. સૂર્યોદય થઈ રહ્યો હતો, પહો ફાટવાની તૈયારી. બારી બહારનું નયનરમ્ય દ્રશ્ય, ચિત્રકારે પૂરેલા રંગ બદલાતા જાય. ક્ષણે ક્ષણે બદલાવું એ તો કુદરતની ફિતરત છે, ક્ષણના સત્યને સ્વીકારવું જ રહ્યું. સવાર, બપોર, સાંજ, રાત, અંધકાર પછી પ્રકાશ, શિયાળો પછી ઉનાળો પછી ચોમાસું, ક્યાંય ઓવરટેક નથી, બધું ગતિમાં નિયમિત ચાલે છે. હા, ટર્નિંગ પોઈન્ટ છે પણ ક્યાંય યુટર્ન નથી. ક્ષણે ક્ષણે બદલાતા માનવ જીવનનું પણ આવું જ છે. જીવનમાં વર્ષો ઉમેરાતા જાય છે અને મુઠ્ઠીમાં પકડેલી રેતની જેમ સમય સરકતો જાય છે. ત્યારે થાય છે જિંદગીમાં વર્ષોની સાથે જીવનને ઉમેરવું રહ્યું, ક્ષણને તે જ વખતે જીવી લેવી. કારણ કે વીતી ગયેલી ક્ષણો પાછી નથી આવતી, વીતેલા સમયનો પર્યાય નથી. વાહન ચલાવતા યુટર્ન લઈ શકાય છે પરંતુ માનવ જીવનમાં તે શક્ય નથી. જેમ કે વહેતા પાણીમાં એક વખત પગ મૂક્યો હોય તે પાણીમાં બીજી વખત પગ મૂકી શકતા નથી. પાણી ચાલ્યું જાય છે, બદલાઈ જાય છે. હું મારા જીવનના ભૂતકાળના પાના ફેરવવા બેસી ગઈ. વર્તમાન સુધી પહોંચતા કેટ કેટલા વળાક આવ્યા. બાળપણને માત્ર વર્તમાન જ હોય છે, જીવનના વળાંકનો અનુભવ નથી હોતો. કારણ કે જીવનની શરૂઆત હોય છે, ભૂતકાળનો ભવ્ય ખજાનો સિનિયર પાસે હોય છે. બેફામે કહ્યું છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. પરંતુ મંઝિલે પહોંચવા રસ્તા પરથી પસાર થવું પડે છે. કેટલાક સીધા તો કેટલાક વાંકા, કેટલાક કઠિન તો કેટલાક સરળ, તો વળી કેટલાક રોલર કોસ્ટરવાળા. ટર્નિંગ પોઈન્ટ પર બે રસ્તા, ત્રિભેટ કે ચોરાહે આવે છે. કેટલાક રસ્તા પર માઇલ સ્ટોન કે સાઇનબોર્ડ નથી હોતા ત્યારે સફર મુશ્કેલ બની જાય છે. એક સંતે કહેલી વાર્તા યાદ આવે છે. પાંચ મિત્રો જંગલમાં ભૂલા પડ્યા, પોતાની મંઝિલે કેવી રીતે પહોંચવું તે ચર્ચા કરતા હતા. પહેલો કહે, હું મારા ઇન્ટ્યુશન પ્રમાણે ડાબી બાજુના રસ્તે જઈશ. બીજો કહે, મને એવું લાગે છે કે હું જમણી બાજુ જઈશ. ત્રીજો કહે, મારા માનવા પ્રમાણે આપણે જ્યાંથી આવ્યા એ રસ્તે પાછા જવું સેફ ગણાશે. ચોથો કહે, આપણે જે રસ્તે જઈએ છીએ એ બિલકુલ સાચો લાગે છે, બસ સીધા આ જ રસ્તે ચાલીએ. જ્યારે આ ચારેય ચાલવા માંડ્યું તો પાંચમો કહે, મને કંઈ જ સમજાતું નથી કે મારે શું કરવું, પણ હા, આ ઊંચા ઝાડ પર ચડીને હું જોઈશ તો મને મારે જ્યાં પહોંચવું છે એ રસ્તો દેખાશે, પછી હું ડિસિશન લઈશ. ઝાડ પર ચડ્યા પછી એ બોલ્યો કે મને મારો માર્ગ મળી ગયો. જ્યારે તમે ઉપર જશો ત્યારે તમને આખું ચિત્ર બરાબર દેખાશે. આ વાર્તાને બીજી રીતે વિચારીએ. પાંચમો માણસ જે ટૂંકા રસ્તે પહેલા પહોંચી ગયો તે વિચારે છે કે મારું ડિસિશન સાચું હતું. પરંતુ હા, બીજી રીતે વિચારીએ તો સાચા કે ખોટાનો સવાલ નથી, પરંતુ દરેકના આ ટર્નિંગ પોઈન્ટથી દરેકે અલગ અલગ અનુભવ્યું અને પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા. તેમણે શું મેળવ્યું તે મહત્વનું છે. જે ડાબી બાજુ ગયો તે રસ્તો ખૂબ લાંબો હતો, તેણે ઝાડ, બગીચા, ફૂલો જોયા.
ઝરણા અને પર્વતો જોયા, અંતે પહોંચી ગયો. જે જમણી બાજુ ગયો તેને ખૂબ મુશ્કેલીઓ પડી. રસ્તામાં જંગલી પ્રાણીઓ મળ્યા, તેથી તેના માટે સર્વાઈવ થવાનું અઘરું હતું. પણ આખરે તે પહોંચી ગયો. જે આવ્યો હતો તે રસ્તે પાછો ગયો, તેને હાઇકર્સની ટીમ મળી અને નવા મિત્રો થયા. જે સીધો ગયો હતો ત્યાં ફાર્મ હતા. એક જણના ઘરે તે રાત્રે રોકાયો. જે ઝાડ પર ચડ્યો હતો તે ખૂબ જ ટૂંકા રસ્તે ઝડપથી પહોંચી ગયો, પરંતુ કોઈ અનુભવ ના થયા. આ સફરમાં અંતમાં બધા જ ગંતવ્ય પર પહોંચી ગયા. રસ્તા પર વાહન ચલાવતા લાલ અને લીલી બત્તીનું ધ્યાન રાખવું પડે છે, નહીં તો એક્સિડન્ટ થઈ જાય. એટલું જ નહીં, કાયદો ભંગ કરવાથી પોલીસની ટિકિટ પણ મળે છે. જીવનમાં પણ આવું જ કંઈક છે. કુદરત તરફથી સજા મળતી હોય છે. ખોટી એક્ઝિટ લેવાઈ જાય તો પાછા ધોરીમાર્ગ પર આવી જવાય છે, પરંતુ જીવન પથ પર ક્યારેય યુ ટર્ન નથી હોતો. જીવનની મુસાફરીમાં જેટલા ટર્નિંગ પોઈન્ટ વધુ, એટલા અનુભવો વધુ. આપણે વિકસીએ છીએ. જીવન એક પરીક્ષા છે. દરેકના અલગ અલગ પ્રશ્નપત્ર. બીજાની કોપી કરીએ તો ફેલ થવાય. બધું જ પૂર્વ નિર્ધારિત હોય છે. જ્યાં ભૂલા પડાય છે અથવા ખોવાઈ જવાય છે ત્યાં અદૃશ્ય શક્તિ મદદ કરે છે. માટે હકારાત્મક અભિગમ સાથે અંતરનો અવાજ સાંભળવાની કોશિશ કરવી જોઈએ. ઈશ્વરે આપણા માટે જે રસ્તો બનાવેલો છે તેના પર ચાલવું અને વળાંક આવે ત્યારે વળી જવું. ઇન્દ્રિયોને ખુલ્લી રાખવી, ઈશ્વર સાથે એકાકાર થવું. મંઝિલ ખુદ સામે ચાલીને આવશે. મિત્રો, શ્વાસે શ્વાસે આપણા વિચારોમાં વળાંક આવે છે. વિચારો સ્વસ્થ મન પર આધાર રાખે છે અને સ્વસ્થ મન માણસની જીવનશૈલી પર. વિચારો પર લગામ એ વાહનને બ્રેક મારવા બરાબર કહેવાય. મનને માજતા રહીશું તો રસ્તા આસાન બનશે, મંઝિલ સરળ બનશે, અકસ્માત ઓછા થશે. સૌથી વધુ વળાંક નારીના જીવનમાં આવે છે. બાળકી, બહેન, મિત્ર, કુમારિકા, યુવતી, પ્રેયસી, નવોઢા, પત્ની, વહુ, માં, નણંદ, ભાભી, સાસુ, ફોઈ, માસી, કાકી, મામી, દાદી, નાની, ડોશી. હું નારી છું. અનેક ખાડા, ટેકરાઓ અને વણાકો પસાર કરીને વૃદ્ધત્વને આરે પહોંચી છું. નારી હોવાનો મને ગર્વ છે. મેં જીવનમાં પૂરેલા રંગોથી મને સંતોષ છે. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહ શામ. નરની નારાયણ બનવાની યાત્રા અથવા તો માણસની માણસ બનવાની યાત્રામાં સભાન રહેવું જરૂરી છે, તો જ ધ્યેય સિદ્ધિ હાંસિલ થશે. તે માટે પાંચેય ઇન્દ્રિયો અને છઠ્ઠી ઇન્દ્રિય ઈશ્વરીય સંકેતને પુષ્ટ રાખવી જરૂરી છે. જીવનનો છેલ્લો વળાંક એટલે શરીરનું મૃત્યુ અને આત્માનું પરમાત્મા સાથેનું મિલન. ગીતાજીનો ઉદ્દેશ જીવનને સંસારના બંધનોમાંથી મુક્ત કરી પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનો છે. તે માટે ત્રણ ધોરી માર્ગ બતાવ્યા છે, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. આ ત્રણમાંથી ગમે તે માર્ગ આદર, નિષ્ઠા અને દ્રઢતાથી ગ્રહણ કરનાર મોક્ષ પામે છે. ત્રણમાંથી કોઈ માર્ગ અવળા નથી. હા, લાંબો, ટૂંકો, સરળ કે કઠિન લાગે, પરંતુ તે ત્રણ મહાપથ વિના અન્ય કોઈ સાચો માર્ગ જ નથી. આપણે સૌએ 2020ના જીવનના કપરા વળાંકને ભૂલવા જ રહ્યા. જીવનમાં મળતી સમયની ભેટના સંકેતથી આ કાચી માટીના કોડિયા સમા જીવનની વાટને સંકોરતા શીખી જવું જોઈશે.
મારા દરેક વાચક મિત્રોને ક્રિસમસની અને નવા વર્ષની શુભેચ્છા.